પરિણામ જ્યારે એક તરફ સામે આવી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશમાં જે હિન્દી બેલ્ટ કહેવાતા જે રાજ્યો છે તેમાંનું એક ઉત્તર પ્રદેશ જ્યાં ખૂબ મોટું નુકસાન થયું છે. 2019માં સમાજવાદી પાર્ટીને જ્યાં 5 બેઠકો મળી હતી, બીજેપીને 62 જેટલી બેઠકો મળી હતી અને કોંગ્રેસ માત્ર એક બેઠક પર સીમિત રહી ગઈ હતી, અન્યને 4 બેઠકો મળી હતી, ત્યાં અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. 2024માં સમાજવાદી પાર્ટીને 35 બેઠકો, ભારતીય જનતા પાર્ટીને 34 બેઠકો મળી છે અને હવે કોંગ્રેસ પણ ધીરે ધીરે આગળ ત્યાં વધી રહ્યું છે, કારણ કે રાયબરેલી પરથી રાહુલ ગાંધી પણ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે. ખુદ દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાની પણ હારી રહ્યા છે. કોંગ્રેસને 7 બેઠકો અત્યારે મળી છે અને અન્યને જેમ પહેલા 4 બેઠકો મળી હતી તે જ પ્રમાણે આ વખતે પણ 4 બેઠકો મળી છે. એટલે ગ્રાફિક્સના માધ્યમથી આ સમજ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ 2019માં કેવી હતી. જોકે એક ઉડીને